યુવા કરિર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે બરાબર આજે આપણે ગણિત વિષય છે એનો એક નાનો એવો ટોપિક લઈ અને મળીએ છીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે એમાંથી અવારનવાર છે એ પ્રશ્નો આવતા હોય છે અને મિત્રો બધાને છે આ ટોપિક અઘરો લાગતો હોય છે ખરેખર આ ટૉપિકની અંદર કંઈ છે નહીં બરાબર અને આ સેપ કદાચ કોઈક એક્ઝામની અંદર ન હોય તો એનો ઉપયોગ તો ક્યાંક ને ક્યાંક આવવાનો છે એવું અગત્યનું સેપ્ટર છે જેનું નામ છે ટકા બરાબર એ ટકા ચેપ્ટરનો છે એ આપણે અભ્યાસ કરવાના છીએ ક્યાંક સિલેબસમાં ટકા ન લખેલું હોય તો એની જગ્યાએ શબ્દ વાપરશે શતમાન અથવા તો લખશે ટકાવારી અને અંગ્રેજીમાં લખે તો અંગ્રેજીમાં તો બધા મિત્રો હોંશાર આપ અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં શું લખેલો હોય છે પર્સન્ટેજ લખેલું હોય છે આપણે વ્યવહારની અંદર પણ કેટલા ટકા આવ્યા પૂછવા કરતાં આપણે એવો શબ્દ વાપરતા હોઈએ કારણ કે આપણે અંગ્રેજીના માસ્ટર છીએ તો આપણે એવો શબ્દ વાપરતા કેટલા પર્સન્ટેજ આવ્યા ત્યારે હવે તો તો મિત્રો તમને ખ્યાલ હશે પર્સન્ટેજની સિસ્ટમ છે એ નીકળી ગઈ છે હવે એની જગ્યાએ એક નવો શબ્દ આવ્યો છે પર્સન્ટાઇલ બરાબર એ બંને વિશે ડિફરન્ટ મિત્રો તમને લગભગ તો બધાને ખબર હશે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલનો ડિફરન્ટ બરાબર જે મિત્રોને ખબર નથી ને ખાલી કહી દઉં છું કે એક વિદ્યાર્થી એવું કહે છે કે મારે નેવું ટકા આવ્યા છે ધ્યાન આપજો મિત્રો એક એવું કહે છે કે મારે નેવું ટકા આવ્યા છે અને બીજો વિદ્યાર્થી એવું કહે છે મારે પંચાણું પર્સન્ટાઇલ આવ્યા છે બરાબર એક વિદ્યાર્થી એવું કે મારે નેવું ટકા આવ્યા બીજો એવું કહે છે મારે પંચાણું પર્સન્ટ ટાઈલ આવ્યા એટલે એવું ન માની લેવું કે આ પંચાણું પર્સન્ટ ટાઇલવાળો છોકરો છે એ હોંશિયાર છે બરાબર એ હોંશિયાર છે એવું ક્યાંય સાબિત થતું નથી કારણ કે આ બંને વસ્તુ અલગ છે આ નેવું ટકાનો મતલબ શું થાય નેવું ટકાનો મતલબ એવો થાય કે ભાઈને સો માર્ક્સનું પેપર હોય તો સોમાંથી એને નેવું ગુણ આવ્યા બરાબર સોમાંથી અને નેવું ગુણ આવ્યા એટલે કે નેવું ટકા આવ્યા કહેવાય એટલે કે સરેરાશ બતાવે સાત વિષય હોય ને એમ કહેવાય કે મારે નેવું ટકા આવ્યા તો એવરેજ છે બધા એવરેજ કહું છું એવરેજ બધાની અંદર છે સરેરાશ બધામાં નેવું નેવું ગુણ આવ્યા હોય એટલે કે એકની અંદર છે દાખલા તરીકે એંસી આવ્યા બીજામાં સો એ સો આવ્યા હોય ટોટલ છે બેનો મારી અને ભાંગ્યા બે કરો તો સરેરાશ એનેવું થતી હોય તો નેવું ટકા આવ્યા એમ કહેવાય પણ પરસાણું પંચાણું પરસેન્ટ ટાઈલ આવ્યા પંચાણું પર્સન્ટાઇલનો મતલબ શું થાય મિત્રો યાદ રાખજો પર્સન્ટાઇલ છે એ તમારા પોતાના માર્ક્સ બતાવતા નથી ગુણ બતાવતા નથી એ તો તમારો મેરિટનો ક્રમ બતાવે કઈ રીતે ક્રમ બતાવે તો પંચાણું ટકા આવ્યા પર્સન્ટાઇલ આવ્યા પંચાણું એટલે સોમાં ઘેટા કેટલા પાંચ ઘેટા કેટલા પાંચ એનો મતલબ કે કુલ વિદ્યાર્થીઓના જે પાંચ ટકા વિદ્યાર્થીઓ છે એ તમારા કરતાં મેરિટની અંદર આગળ છે એટલે આ છે એ પોતાના સરેરાશ માર્ક્સ બતાવે છે જ્યારે આ મેરિટનો ક્રમ બતાવે છે બરાબર એટલે ક્યારે કમ્પેરીઝન કરીને કહી શકાય નહીં કે કયો વિદ્યાર્થી હોશિયાર છે તો ટકા વિશે આપણે બેઝિક માહિતી ખાલી જોઈ લઈએ કે ટકા એટલે શું ટકા એટલે શું તો અંગ્રેજી નામ તો તમને ખબર છે પર્સન્ટેજ ટકાનો અંગ્રેજી નામ છે પર્સન્ટેજ પર્સન્ટ શબ્દ આવ્યો ક્યાંથી તો પર્સન્ટ શબ્દ છે એ મિત્રો લેટિન ભાષાનો છે પર્સન્ટ શબ્દ છે એ લેટિન ભાષાનો છે એ શબ્દ આવ્યો છે પર સેન્ટમ પરથી ધ્યાન આપજો મિત્રો લેટિન ભાષાનો શબ્દ છે પર સેન્ટમ એના ઉપરથી અંગ્રેજીમાં છે એ પર્સન્ટ શબ્દ આવ્યો બરાબર અને આપણે લખીએ છીએ પર્સન્ટેજ એટલે કે ટકાવારી તો પર સેન્ટમનો મતલબ શું થાય એટલે કે જેની સાપેક્ષમાં હોવું બરાબર સાપેક્ષની અંદર હોવું અને સેન્ટમનો મતલબ થાય સો એટલે કે સોની સાપેક્ષમાં જે કિંમત હોય એને ટકા કહેવાય સોની સાપેક્ષમાં જે કિંમત હોય એને ટકા કહેવાય તો તમને બધા મિત્રોને ખ્યાલ આવી ગયો કે ટકા હંમેશા કોની સાપેક્ષમાં હોય સોની સાપેક્ષમાં હોય બરાબર પણ યાદ રાખજો મિત્રો એવું નથી કે ટકા સો કરતાં વધારે ના હોય સો કરતાં વધારે પણ ટકા હોઈ શકે સો કરતાં ઓછા પણ ટકા હોઈ શકે સિમ્પલ ઉદાહરણ આપું કે બે વિદ્યાર્થીઓ છે એ બંને સરખા હોશિયાર છે બરાબર સરખું બંનેને આવડે છે એમ કહેવાય બંનેનું બેલેન્સ સો સો ટકા છે સરખું આવડે છે બરાબર પણ એકને ઓછું આવડે ને બીજાને એના કરતાં વધારે આવડે તો એવું કહેવાય આના કરતાં આને વધારે આવડે એટલે જો મૂળ કિંમત કરતાં બીજી કિંમત વધારે હોય તો ટકાવારી સોથી વધારે આવતી હોય બરાબર ત્યારે ટકાવારી સોથી વધારે આવતી એટલે ટકાનો આન્સર છે એ સો કરતાં ઓછો આવી શકે સો કરતાં વધારે આવી શકે પણ કોની સાપેક્ષમાં હોવો જોઈએ સોની સાપેક્ષની અંદર હોવો જોઈએ બરાબર ટકાની તમને બધાને નિશાની પણ ખબર છે કે આવી નિશાની છે એ હંમેશા ટકાની હોય આપણે ટકા છે એ રીતે શીખવાનું છે કે અત્યાર સુધી ટકા છે એનો વજન લાગતો આપણને એક્ઝામમાં આપણે પરીક્ષામાં ટકાનો વજન લાગતો કે આ સેપ્ટમાંથી પૂછાશે ને કદાચ દાખલા નહીં આવડે તો પણ આ લેક્ચર છે એ પૂરેપૂરો જોયા પછી તમને ટકા ચેપ્ટર છે પરફેક્ટ આવી જવાનું છે એક્ઝામમાં ગમે ત્યારે સવાલ પૂછાય તો તમે સોલ્વ કરી શકશો બરાબર તો આપણે ધીરે ધીરે છે એ ચેપ્ટરની શરૂઆત કરીએ તો પહેલાં જોવું છે કે ટકાનું અપૂર્ણાંકની અંદર રૂપાંતર છે કઈ રીતે કરી શકાય બેઝિક એક્ઝામ્પલ આવા આપણી પાસે પૂછાઈ શકે કે આપણને આપે કે પચાસ ટકા એટલે શું તો આપણે ઘણી વખત છે પરીક્ષામાં પેપર દઈને આવીએ ત્યારે બોલતા હોય આ સવાલો મને એવું લાગે છે કે પચાસ ટકા સાચું હશે તો પચાસ ટકાનો મતલબ તમને શંકા છે અડધું હાજર છે અડધું ખોટું છે તો અડધું હોય એના માટે આપણે કેટલા વાપરીએ પચાસ ટકા વાપરીએ ટુ પણ આપણે સિમ્પલ યાદ રાખવું હોય તો તો બરાબર ટકા નિશાની છે છે એ આપણે દૂર કરવી કારણ કે આપણે શેમાં કન્વર્ટ કરવું છે અને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરવો છે તો ટકાની નિશાની મિત્રો દૂર કરવા માટે સો વડે ભાગવા પડે કારણ કે ટકા કોની સાપેક્ષમાં હોય સોની સાપેક્ષમાં હોય બરાબર તો ટકાની નિશાની દૂર કરવા માટે મિત્રો શું કરવું પડે સો વડે એને ભાગવા પડે તો આને ભાગી નાખીએ તો પચાસ ટકા ટકાની નિશાની દૂર કરવા માટે શું કર્યું ભાગાકારની અંદર સો મૂક્યા તો પચાસ બે સો એટલે કે આપણો આન્સર આવ્યો વન બાય ટુ તો પચાસ ટકાને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો તો કેટલા આવે વન બાય ટુ નેક્સ્ટ જુઓ સાઠ ટકા તો સાઠ ટકા માટે આપણે લખશું સાઠના છેદમાં સો ટકાની નિશાની દૂર કરવા માટે ભાગ્યા સો વીસ તેરી સાઠ વીસ પંચા સો એટલે કે આપણો આન્સર આવ્યો થ્રી બાય ફાઈવ નેક્સ્ટ એક્ઝામ્પલ જો સો ટકા તો સો ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ્યા સો સો ભાંગ્યા સો કરો એટલે આવે એક એનો મતલબ કે અપૂર્ણાંકની અંદર છે એટલે કે પૂર્ણાંક સંખ્યામાં એક એકનો મતલબ થાય સો ટકા એકનો મતલબ થાય સો ટકા એક કરતાં ઓછી કિંમત હોય તો એનો મતલબ થાય કે સો કરતાં ઓછા ટકા છે તમે જોઈ શકો મિત્રો વન બાય ટુ એટલે ઝીરો પોઈન્ટ પાંચ વન બાય ટુ એટલે ઝીરો પોઈન્ટ પાંચ બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એટલે એક કરતાં ઓછી કિંમત છે એનો મતલબ કે તમારો જવાબ છે એ સો ટકા કરતાં ઓછો છે બરાબર એક કરતાં વધુ કિંમત હોય એનો મતલબ કે જવાબ આવશે એ સો ટકા કરતાં વધારે આવશે એકસો વીસ ટકા જુઓ તો અહીંયા પણ કંઈ કરવા નથી મિત્રો એકસો વીસ ભાંગ્યા ટકાની નિશાની દૂર કરવા માટે સો વીસ છક એકસો વીસ અને વીસ પંચા સો તમે જોઈ શકો મિત્રો છ ભાંગ્યા પાંચ કરો તો જવાબ છે એ એક કરતાં વધારે આવે એટલે કે ટકા છે સો કરતાં હંમેશા એ કહેવા હોય વધારે જ હોઈ શકે એકસો પચાસ ટકા કરવા હોય તો એકસો પચાસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવા હોય તો એકસો પચાસ ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ્યા સો બરાબર પચીસ છક એકસો પચાસ પચીસ સોકા સો પચીસ સક એકસો પચાસ પચીસ સો કા સો છના અડધા કરો તો કેટલા આવશે ત્રણ ચારના અડધા કરો તો કેટલા આવશે બે એટલે કે આપણો આન્સર આવે થ્રી બાય ટુ અથવા તો આમ પણ સીધા ઉડાડી શકો કે પચાસ તેરી અને પચાસ દુ તો પણ આવશે થ્રી બાય ટુ બરાબર તો એકદમ બીજી છે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ અને પછી આપણે આગળ વધે એકસો પંચોતેર ટકા મિત્રો તો પંચોતેર ટકા કરવા આવે તો એકસો ને પંચોતેર સો પચીસ ચોકા બરાબર એટલે કે સેવન બાય ફોર તો બધા મિત્રોને એક્ઝામમાં આ પ્રકારના દાખલા આવડશે તમે ટકાવારી આપી હોય અને એને શું કરવાની છે અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરવાના છે એટલે કે ટકાની નિશાની તમારે દૂર કરવાની છે ટકાની નિશાની દૂર કરવા માટે શું આવે ભાંગ્યા સો કરવા પડે તો ઊંધું વિચારો મિત્રો કે જો તમારે ટકાની નિશાની લાવવી હોય તો શું કરવું પડે તો ટકાની નિશાની લાવવા માટે ગુણ્યા સો કરવા પડે તો અપૂર્ણાંક અને ટકામાં ફેરવવા હોય તો શું કરવું પડે તો કે ગુણ્યા સો કરવા પડે તો વન બાય ફોર ગુણ્યા સો સો ભાગ્યા ચાર તો પચીસ સો એટલે કે આપણો આન્સર આવે પચીસ ટકા બરાબર થોડાક છે મિત્રો અપૂર્ણાક્ષે યાદ રાખજો કે ક્યાંય તમે રકમમાં ભાડો વન બાય ફોર વન બાય ફોરની જગ્યાએ કેટલા લખી શકાય પચીસ ટકા ઊંધું પણ યાદ રાખી શકો પચીસ ટકા હોય તો ત્યાં શું લખી શકાય વન બાય ફોર લખી શકાય તો આ ઘણા દાખલાઓ જે ગણશું એમાં આપણી ઝડપ થોડીક આવશે બરાબર નેક્સ્ટ જોઈએ વન બાય એટ તો આને ગુણ્યા સો કરો એટલે સેમાં ફરી જાય ટકાની અંદર ફરી જાય બરાબર તો સોના આઠ ભાગ પાડો છે સોના બે ભાગ પાડો તો પચાસ આવે ચાર પાડો તો પચીસ આવે આઠ પાડો તો પચીસના પણ અડધા એટલે કેટલા આવે બાર પોઈન્ટ પાંચ આવે તો વન બાય એટનો મતલબ થાય બાર પોઈન્ટ પાંચ ટકા બરાબર વન બાય તો આને ગુણ્યા સો કરો એટલે ટકામાં કન્વર્ટ થઈ જાય અને વીસ પંચાસો વીસ પંચાસો એટલે વન બાય ફાઈવનો મતલબ થાય વીસ ટકા વન બાય મતલબ થાય ટુ બાય ફાઈવ ચાલો આને ટકા કન્વર્ટ કરવું છે તો ગુણ્યા સો કરીએ વીસ પંચા સો અને વીસ બે ગુણ્યા વીસ બે ગુણ્યા વીસ એટલે કેટલા થાય મિત્રો ચાલીસ ટકા તો ટુ બાય નો મતલબ થાય છે ચાલીસ ટકા ફાઈવ બાય ફોર તમે જોઈ શકો મિત્રો ફાઈવ બાય ફોર અંશ મોટો છે શેદ નાનો છે એટલે કિંમત એક કરતાં વધારે આવશે કિંમત એક કરતાં વધારે આવશે એટલે ટકામાં જે જવાબ આવશે એ પણ કેવો હશે સો કરતા વધારે હશે એટલે આને ગુણ્યા સો કરી દઈએ પચીસ કા સો અને પચીસ પંસા એકસો ને એટલે કે ફાઈવ બાય ફોર બરાબર થાય ટકા થ્રી બાય કરો તો ગુણ્યા સો કરો પચીસ કા સો અને પચીસ તેરી પંચોતેર બરાબર તો થ્રી બાય ફોરનો મતલબ થાય પંચોતેર ટકા તો બધા મિત્રોને બરાબર ખ્યાલ આવી ગયો કે ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ્યા સો કરવાના છે ટકાની નિશાની લાવવા માટે ગુણ્યા સો કરવાના છે બરાબર તો બેઝિક એક્ઝામ્પલ તરફ છે એ આગળ વધીએ આવા એક્ઝામ્પલો છે એ પૂછાઈ શકે સિમ્પલ છે એકસો પચાસ ના ત્રીસ ટકા ખાલી જગ્યા થાય તો મિત્રો ધ્યાન આપજો એકસો પચાસના ત્રીસ ટકા પૂછે તો એકસો પચાસ ના નાની જગ્યાએ મૂકવાના છે ગુણાકાર ત્રીસ બધા મિત્રોને યાદ છે ટકાની નિશાની દૂર કરવા માટે શું કરવું પડે ભાંગ્યા સો બરાબર એકસો પચાસ નાની જગ્યાએ ગુણાકાર ત્રીસ ટકાની શાની દૂર કરવા માટે ભાંગ શો હવે તો આપણે બધા મિત્રો છે એ શેર દા વ્યવસ્થિત આવડે છે તો ઝીરો ઝીરો છે એ કેન્સલ કરી દઈએ હવે આપણી પાસે વધુ શું તો કે પંદર ગુણ્યા ત્રણ એટલે કે પંદર ગુણ્યા ત્રણ તો પંદર ત્રે થશે પિસ્તાલીસ એટલે કે આપણો આન્સર આવશે સી બરાબર પિસ્તાળીસ એકદમ સરળ એક્ઝામ્પલ છે ધીમે ધીમે છે સરળથી અઘરા તરફ છે એ આપણે આગળ વધવું છે અને મોટા ભાગના સવાલો છે એ સોલ્વ કરવાની આપણે કોશિશ કરવી છે જેથી મોટાભાગની મેથડો છે એ કવર થઈ શકે અને તમને પરીક્ષાની અંદર ઉપયોગી થાય નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ આપણે સસ્સો પચીસના વીસ ટકાના વીસ ટકા બરાબર તો તરત તમને ખબર હોવી જોઈએ છસો પચીસ નાની જગ્યાએ આપણે ગુણાકાર લખીએ વીસ લખીએ ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ્યા સો લખીએ ફરી વખત ના આવ્યો એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ્યા સો જો મિત્રો તમને યાદ હોય કે વીસ ટકા એટલે વન બાય ફાઈવ થાય વીસ ટકા એટલે વન બાય ફાઈવ થાય તો આની જગ્યાએ તમે સીધા વન બાય ફાઈવ લખો કાંઈ વાંધો નથી બરાબર સીધા વન બાય ફાઈવ પણ તમે લખી શકો હવે આપણે છેદ ઉડાડી દઈએ તો વીસ પંચા સો અહીંયા પણ છેદ ઉડાડો વીસ પંસા સો તો હવે તમારી પાસે જે વજુ છે એ સસ્સો પચીસ ભાંગ્યા બરાબર સસો પચીસ છેદની અંદર વધ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ તમને મિત્રો યાદ હશે કે સસો પચીસ એટલે શું તો પચીસ ગુણ્યા પચીસ પચીસનો વર્ગ કરો તો શું મળે મિત્રો સસ્સો પચીસ મળે પચીસનો વર્ગ કરો એટલે છસ્સો પચીસ મળે અને પચીસ પચીસ કેન્સલ કરો તો તમારો જવાબ કેટલો આવે મિત્રો પચીસ જવાબ આવે બરાબર તો આપણો આન્સર આવશે એ પચીસ હવે ધ્યાન આપજો મિત્રો આ દાખલો તમે આમ પણ સોલ્વ કરી શકો કે વીસ ટકાનો મતલબ થાય સોનો પાંચમો ભાગ વીસ ટકાનો મતલબ થાય સોનો પાંચમો ભાગ એટલે કે સસો પચીસ નો પાંચમો ભાગ કીધો પચીસ નો પાંચમો ભાગ કરો તો કેટલા આવે મિત્રો એકસો પચીસ નો પાંચમો એકસો ને પચીસો પાંચમો એકસો પચીસ નો ફરી વખત પાંચમો ભાગ કરો તો કેટલા આવે તમારા જવાબની અંદર પચીસ તે રીતે મૌખિક પણ તમે ગણતરી કરી શકો બરાબર નેક્સ્ટ જોઈએ બસો એસી બરાબર ખાલી જગ્યાના એસી ટકા ઘડી ખૂબ ખાલી જગ્યાની અંદર છે એ એક્સ લખી દો એટલે કે મારી રકમ આવી થઈ ગઈ બસો એસી બરાબર એક્સ નાની જગ્યાએ ગુણાકાર એસી ટકાની નિશાની દૂર કરવા માટે પાઈ ગયા સો બરાબર બસો એસી બરાબર ખાલી જગ્યામાં લખું છું એક્સ નાની જગ્યાએ ગુણાકાર એસી ટકાની નિશાની દૂર કરવા માટે પાઈ ગયા સો એક્સને હું કરતા બનાવું તો એક્સ બરાબર બસ્સો એસી જે ભાગાકારમાં સો છે એ બરાબરની સામે આવશે તો ગુણાકારમાં આવશે એટલે કે બસો એસી ગુણ્યા સો સેદમાં એસી બરાબર હું ઝીરો ઝીરો કેન્સલ કરું છું ના અડધા લખીએ તો કેટલા આવે મિત્રો ચૌદ આવે આઠના અડધા કેટલા આવે ચાર આવે આઠના અડધા આવે ચાર અને હવે છે જોડે સો ભાગ્યા ચાર સો ભાગ્યા ચાર એટલે કે પચીસ એટલે કે આપણો આન્સર આવે ચૌદ ગુણ્યા પચીસ બરાબર ચૌદ ગુણ્યા પચીસ હવે ધ્યાન આપજો પચીસ સોકા કેટલા થાય સો એટલે ચારે સો આઠે બસો બારે ત્રણસો અને હજી બે ઘટે એટલે પચાસ બીજા એટલે ત્રણસો ને પચાસ છે એ આપણા જવાબની અંદર આવતા હોય એટલે ચૌદ ગુણ્યા પચીસ કરો તો આપણો જવાબ આવે ત્રણસો ને પચાસ બરાબર એટલે કે ઓપ્શન એ ત્રણસો ને પચાસ હવે ધ્યાન આપજો મિત્રો આ દાખલો તમે આમ પણ ગણી શકો બસો એંસી બરાબર એક્સ એંસી ટકા કોઈ એક સંખ્યા એક્સ જગ્યા છે એના એસી ટકા કરો તો કેટલા આવે છે બસો ને તો સિમ્પલ તમે આમ પણ કેલ્ક્યુલેશન કરી શકો કે એસી ટકામાં બસો ને એસી એસી ટકામાં બસો ને તો મૂળ સંખ્યા જોઈએ છે એટલે સો ટકામાં કેટલા બરાબર તો પણ તમે ગણતરી કરી શકો ત્રિરાશી મૂકીને કે સો ગુણ્યા બસો એસી શેદમાં એસી બરાબર આ વસ્તુ અહીંયા જ છે સો ગુણ્યા બસો સેદ ઉડાડશો તો પણ આમાં પચાસ ત્રિરાશી આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ પાંચસોના પંદર ટકા એ ત્રણસો ના કેટલા ટકા થાય બરાબર પાંચસોના પંદર ટકા તો પાંચસો ગુણ્યા પંદર ટકા નિશાન દૂર કરવા માટે ભાંગ્યા સો બરાબર ત્રણસોના કેટલા ટકા છે ત્રણસો ગુણ્યા કેટલા ટકા છે એ કેટલાની જગ્યા આપણે ધારી લઈએ એક્સ અને ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ્યા કરીએ સો કેટલા ટકાની જગ્યાએ આપણે ધારીએ છીએ એક્સ ટકા ટકાની નિશાની દૂર કરવા માટે ભાંગ ગયા સો મિત્રો છે આપણે શે દોડા દઈએ તો તમને બધા મિત્રોને ખ્યાલ હશે કે બંને બાજુ શેદશે કેન્સલ કરી શકાય જ્યારે બધી જગ્યાએ ગુણાકાર હોય ત્યારે કારણ કે આ ભાગાકારમાં શું હશે ને આ બાજુ આવશે તો ક્યાં આવશે મિત્રો ગુણાકારની અંદર આવશે એટલે સામસામેની બાજુ સેદ ઉડાડો કંઈ વાંધો નથી એ જ રીતે હું ઝીરો 0 પણ કેન્સલ કરી દઉં છું બરાબર આને શેદ ઉડાડું તો ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર એટલે કે અંશને અંશ સાથે સેજને શેદ સાથે ઉડાડી શકાય બરાબર ને સામસામેની બાજુ જ્યારે બધી જગ્યાએ ગુણાકાર હોય ત્યારે તો આ બાજુ હજુ મારી પાસે પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ બરાબર સામેની સાઈડ વધ્યા એક્સ એટલે કે મને એક્સની કિંમત મળી ગઈ કેટલી મળી ગઈ પચીસ ટકા એટલે કે ત્રણસોના કેટલા ટકા થાય પચીસ ટકા છે એ થાય તો પાંચસો ના પંદર ટકા એ ત્રણસો ના કેટલા ટકા થાય મિત્રો પચીસ ટકા થાય નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સાતસો ના ચૌદ ટકા વધતા ચૌદના સાતસો પચાસ ટકા બરાબર કેટલા હવે મિત્રો ખાસ ધ્યાન આપજો હવે ટકાવારીમાં એક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે હું સોના પચાસ ટકા કરું કે પચાસના સો ટકા કરો બરાબર ધ્યાન આપજો મિત્રો હું સોના પચાસ ટકા કરું કે પચાસના સો ટકા કરું આ બંને વસ્તુ સરખી છે તમે જોઈ શકો કે સો નાની જગ્યાએ ગુણાકાર પચાસ ટકા નિશાની દૂર કરવા માટે છેદમાં સો આ સો સો કેન્સલ એટલે મારો આન્સર કેટલો આવશે પચાસ બરાબર અહીંયા હું લખું છું પચાસ નાની જગ્યાએ ગુણાકાર સો અને ટકા નિશાન દૂર કરવા માટે છેદમાં સો તો સો સો કેન્સલ આન્સર કેટલો આવે મારો પચાસ બરાબર બંને જગ્યાએ મિત્રો જોઈ શકો આન્સર કેવો છે સરખો એટલે સોના પચાસ ટકા કરું કે પચાસના સો ટકા કરું બરાબર એટલે કે એક્સના વાય ટકા કરું કે વાયના એક્સ ટકા કરું બંને કિંમત કેવી આવે સરખી આવે એટલે ધ્યાન આપજો મિત્રો રકમમાં એવું જ કંઈક છે સાતસો પચાસના ચૌદ ટકા ચૌદના સાતસો પચાસ ટકા એટલે કે જેટલી કિંમત આની છે સાતસો પચાસ ના ચૌદ ટકાની એટલી જ કિંમત કોની છે ચૌદના સાતસો પચાસ ટકાની બરાબર તો બેમાંથી એક જ કિંમત આપણે મેળવવાની છે ને પછી એનું શું કરી સરવાળો કરી દઈશું એટલે જેટલી પહેલી કિંમત હશે એટલી જ કેટલી કોની કિંમત છે બીજાની કિંમત છે બંને અલગ અલગ કિંમત મેળવવાની કોઈ જરૂર નથી બરાબર તો હવે આપણે છે એ કિંમત મેળવી લઈએ સાતસો પચાસના ચૌદ ટકા

ચાર ટકા દસ ટકા મિત્રો શુક્રવા કર્યા કારણ કે આપણે ગણતરી મોઢે આવડી શકે કે સાતસો પચાસના દસ ટકા દસ ટકા એટલે સોનો કેટલા ભાગ છો દસમો ભાગ છો સોનો દસમો ભાગ છે એ થયો તો સાતસો પચાસનો દસમો ભાગ કરો તો ભાંગ્યા દસ તમારે કરો આપણે ઝીરો ઝીરો કેન્સલ થાય તો સાતસો પચાસનો દસમો ભાગ કરો તો એ કેટલા આવે મિત્રો પંચોતેર આવે સાતસો પચાસનો દસમો ભાગ કરો તો એ કેટલા આવે પંચોતેર તો સાતસો પચાસના દસ ટકા કરો દસ ટકા એટલે દસમો ભાગ

એટલે કે સાતસો પચાસના ચાર ટકા કરું તો કેટલા આવે ત્રીસ આવે તો સાતસો પચાસના દસ ટકા એટલે પંચોતેર સાતસો પચાસના ચાર ટકા એટલે ત્રીસ બંનેનો સરવાળો કરું તો આપણો આન્સર આવશે પાંચ ત્રણ દસ એકસો ને પાંચ એટલે ધ્યાન આપજો મિત્રો સાતસો પચાસના ચૌદ ટકા એ કેટલા આવશે એકસો ને પાંચ તો ચૌદના સાતસો પચાસ ટકા એ પણ કેટલા આવે એકસો ને પાંચ એટલે કે એકસો પાંચ વત્તા એકસો પાંચ એકસો પાંચ વત્તા એકસો પાંચ તો આપણો આન્સર આવશે બસો ને દસ એકસો પાંચ વત્તા એકસો પાંચ એટલે આપણો આન્સર આવશે બસો દસ તો બે અલગ અલગ ગણવાની કોઈ જરૂર નથી એક્સના વાય ટકા અને વાયના એક્સ ટકા બંને કેવું થાય હંમેશા સરખું થાય બેમાંથી એકની કિંમત આપણે મેળવી લેવાની રહેશે નેક્સ્ટ જોઈએ સત્તાવન એ સોતેરના કેટલા ટકા થાય ધ્યાન આપજો મિત્રો સત્તાવન છે કેટલા ટકા થાય સત્તાવનની કિંમત છે કોની સાપેક્ષમાં છે સોતેરની સાપેક્ષમાં છે જેની સાપેક્ષમાં હોય એને તમારે છેદમાં મૂકવા પડે તો સત્તાવન એ સોતેરના કેટલા ટકા છે સોતેરની સાપેક્ષમાં સત્તાવનની કિંમત મુક પૂછી છે આપણને તો સત્તાવનના છેદમાં મૂકશું સોતેર ધ્યાન આપજો મિત્રો સત્તાવન છે સત્તાવનના સીધમાં મૂક્યા સોતેર પણ જવાબ આપણી પાસે શેવામાં ટકામાંગ્યો એટલે ટકાની નિશાની લાવવા માટે શું કરવું પડે મિત્રો ગુણ્યા સો કરવા પડે તો આને હું સિમ્પલ સો વડે ગુણી નાખી બરાબર એટલે સીધો આપણો આન્સર આવશે ટકાની અંદર તો આપણે થોડા ઘડિયા છે મિત્રો આવડતા હોવા જોઈએ એ ઘડ્યો છે ઓગણીસ એકાનો ઓગણીસ તેરી સત્તાવન ઓગણીસો કાચોતેર ઓગણીસ ઓગણીસો કાતેર સો ભાગ્યા ચાર એટલે પચીસ સો કા સો પચીસ સો કા સો તો આપણો આન્સર આવશે પચીસ તેરીને પંચોતેર ટકા બરાબર પચીસ તેરીને પંચોતેર ટકા એટલે કે ઓપ્શન સી બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ પચાસ માંથી વીસ પચાસ માંથી વીસ એટલે કેટલા ટકા થાય ચલો મિત્રો કોની સાપેક્ષમાં સાપેક્ષ પચાસ પચાસ માંથી કેટલા લાવવાના છે વીસ બરાબર તો જેની સાપેક્ષમાં પૂછી એને આપણે કોની કિંમત છે વીસની પચાસ માંથી વીસ બરાબર તો કેટલા ટકા થાય ટકામાં જવાબ પૂછો એટલે ગુણ્યા કરશું સો બરાબર ગુણ્યા સો કરશું છેદ ઉડાડી દઈએ મિત્રો તો પચાસ બે સો અને વીસ ગુણ્યા બે વીસ ગુણ્યા બે એટલે કેટલા થાય મિત્રો ચાલીસ ટકા થાય વીસ ગુણ્યા બે એટલે કેટલા થાય ચાલીસ ટકા છે એ થાય જેની સાપેક્ષમાં ક્યાં મૂકશું છેદમાં અને જેની કિંમત પૂછી હોય એને ક્યાં મૂકશું આપણે અંશમાં ટકા ને લાવવા માટે ગુણ્યા સો કરીશું નેક્સ્ટ લખીએ કોઈ એક સંખ્યાના પંદર ટકા એકસો પાંચ થાય તો તે જ સંખ્યાના એકસો પાંચ ટકા કેટલા થાય મિત્રો એક્ઝામમાં ભૂલ ન કરી દેતા આવું ન હોય કે પંદર ટકામાં એકસો પાંચ તો એકસો પાંચ ટકામાં પંદર બરાબર એવું થાય નહીં તો સિમ્પલ ત્રિરાશી મૂકવાની છે કે પંદર ટકામાં એકસો પાંચ પંદર ટકામાં એકસો પાંચ તો એકસો પાંચ ટકામાં કેટલા એકસો પાંચ ટકામાં કેટલા ત્ર્યાસી સોલ્વ કરો સીધો તમારો આન્સર આવી ગયો એકસો પાંચ ગુણ્યા એકસો પાંચ છેદમાં પંદર બધા મિત્રોને ત્રિરાશી મુક્ત આવડતી છે આ બંનેનો ગુણાકાર થાય પહેલી જે સંખ્યા હોય એ આપણે હંમેશા ક્યાં આવતી હોય છેદની અંદર આવતી હોય અને થોડાક મિત્રો તમને વીસે એકા સુધી ઘડિયા આવડતા હોય વીસ સુધી તો ગણિતમાં ક્યાંય તકલીફ પડવાની નથી બરાબર તો પંદર સત્તા એકસો ને પાંચ પંદર સત્તા એકસો પાંચ એકસો પાંચ ગુણ્યા સાત મિત્રો ગુણાકારમાં ખાસ ધ્યાન આપજો એકસો પાંચ એકનો ઘડ્યો આપણને આવડતો હોય ને સો એકનો આવડતો હોય તો સો ગુણ્યા સાત એટલે કેટલા છે સાતસો થયા સો ગુણ્યા સાત એટલે સાતસો અને પાંચ ગુણ્યા સાત એટલે પાંત્રીસ તો સાતસો વત્તા પાંત્રીસ એટલે કે આપણો આન્સર આવશે સાતસો પાંત્રીસ બરાબર આપણો જવાબ આવશે સાતસો પાંત્રીસ એટલે કે ઓપ્શન ડી બરાબર બધા મિત્રોને બરાબર સમજાય છે ને ક્લિયર છે બધા મિત્રોને બરાબર ખાસ ધ્યાન રાખતા રહેજો અગત્યનું ચેપ્ટર છે એક સંખ્યાના બાવન ટકાનો તફાવત બસો દસ થાય છે તો તે સંખ્યાના સિત્તેર ટકા કેટલા થાય મેં ધ્યાન આપજો તફાવત એટલે શું તફાવત એટલે બંને વચ્ચેની બાદ બાકી બંનેની બાદ બાકી તો બાવન ટકા અને આડત્રીસ ટકાની બાદ બાકી કરો તો બાવન માઇનસ આડત્રીસ બાવન માઈનસ આડત્રીસ તો અહીંયાથી કો કોઈએ તો 10 ને બે બાર બાર માંથી આઠ જાય તો વધે ચાર અહીંયા પાંચ ની જગ્યા થઈ ગયા ચાર ચાર માંથી એક તો બાવન ટકામાંથી આડત્રીસ ટકા કાઢો તો તફાવત આવે બંને વચ્ચેનો ચૌદ ટકા એટલે કે જે તમને કિંમત આપી બસો દસ એ કોની આપી તમને ચૌદ ટકાને આપી એટલે કે ચૌદ ટકામાં બસો દસ ચૌદ ટકામાં દસ તો તે સંખ્યાના સિત્તેર ટકા કેટલા થાય ચૌદ ટકામાં બસો દસ તો સિત્તેર ટકા એ કેટલા તો આપણો આન્સર આવશે સિત્તેર ગુણ્યા બસો દસ છેદમાં ચૌદ બરાબર મિત્રો તો આપણે છેદ ઉડાડી દઈએ ચૌદ પંસા સિત્તેર ચૌદ પંચા સિત્તેર બરાબર મિત્રો સૌ દેખાણ ઘડ્યો ન આવડે કંઈ વાંધો નથી સાત બે ચૌદ કરો સાત દસ સિત્તેર કરો એટલે દસ ભાંજ્યા બે આવ્યા દસ ભાંજ્યા બે એટલે કે થાય પાંચ એમ પણ સદુડા શકાય અને એકવીસ પંસા એકસો પાંચ એકવીસ એકસો ને પાંચ આ ઝીરો છે હું એમ નામ મૂકી દઉં છું એટલે કે મારો આન્સર આવશે એક હજાર પચાસ બરાબર એક હજાર પચાસ એટલે કે ઓપ્શન એ બરાબર તો જ્યારે તફાવત પૂછે ત્યારેવાળો પંદર ટકા ને વીસ ટકાનો સરવાળો પંદર વત્તા વીસ કરો તો પંદર વત્તા વીસ અને પાંત્રીસ ટકા તો પાંત્રીસ ટકાની કિંમત તમને આપી દીધી એકસો ને છવ્વીસ પાંત્રીસ ટકામાં છવ્વીસ તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કેટલો હશે તો તે સંખ્યાનો ત્રીજો ભાગ કેટલો છે હવે મિત્રો ત્રીજો ભાગ કરવા જઈએ તો સોના તમારે ત્રણ ભાગ કરવા પડે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આવે બરાબર જે અઘરું થઈ જાય તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આપણા માટે કંઈક પોઈન્ટ આપણે ક્યાંય લાવવાની તો પહેલાં આપણે સંખ્યા જ મેળવી લઈએ અને જે સંખ્યા મળે એને ભાંગ્યા શું કરી દઈશું ત્રણ બરાબર તો પહેલાં આપણે સંખ્યા મેળવીએ એટલે સો ટકા એ કેટલા સંખ્યા તો હંમેશા પૂરેપૂરી હોય દરેક અંશે એ પોતાના માટે સોએ સો ટકા જ હોય તો પાંત્રીસ ટકામાં એકસો ને છવ્વીસ તો સંખ્યા મેળવી લઈએ એટલે સો ટકામાં કેટલા તો તો આપણે સોલ્વ કરીએ સો ગુણ્યા એકસો સેદમાં પાંત્રીસ સો ગુણ્યા એકસો છવ્વીસ સેદમાં પાંત્રીસ સેદ ઉડાડો તો સાત પંચા પાંત્રીસ વીસ પંચા સો સાત પંચા પાંત્રીસ વીસ પંચા સો બરાબર અહીંયાથી સેદ ઉડાડીએ તો સાત એકા સાત બારમાંથી સાત જાય તો વધે પાંચ બરાબર પાંચ હોય બાજુમાં છગડો આવે એટલે પાંચ અને છ એટલે છપ્પન થઈ ગયા સાત અઠ્ઠા છપ્પન સાત અઠ્ઠા છપ્પન હવે આપજો મિત્રો તો આપણો છે એ ગુણાકાર આવે વીસ ગુણ્યા અઢાર તો અઢાર બે ને એટલે ત્રણસો અઢાર બે છત્રીસ ત્રણસો ને સાઈઠ પણ મિત્રો ખાસ ધ્યાન આપજો ત્રણસો સાહીઠ ટીક ન મારી દેતા કારણ કે આપણો જવાબ નથી આ તો આપણે સંખ્યા મળી સો સો ટકા આપણી પાસે શું માગ્યું છે એનો ત્રીજો ભાગ સી માગેલો છે તો હજી આપણે શું કરવું પડશે ભાંગ્યા ત્રણ કરવા પડશે તો ત્રણસો સાઠ ભાગ્યા ત્રણ બાર તેરીને છત્રીસ એટલે એકસો વીસ બરાબર બાર તેરીને સત્રીસ એટલે એકસો વીસ તો આપણો આન્સર આવશે ડી એકસો વીસ બધા મિત્રોને બરાબર છે એ સમજાતું હશે બરાબર ક્યાંય ન સમજાય તો કોમેન્ટની અંદર છે એ લખતા રહ્યો બરાબર જો મજા આવતી હોય તો યુટ્યુબ ચેનલ છે એ ઝડપથી છે એ લાઇક કરો શેર કરો બરાબર ક્યાંય ડાઉટ હોય તો ફટાફટ છે એ કોમેન્ટ કરો એટલે સારોમાં છે અમે તમને આન્સર આપી શકીએ એક ચૂંટણીમાં હમણાં જ અમેરિકાની ચૂંટણી ગઈ હોય એની જ વાત છે એક ચૂંટણીમાં બે ઉમેદવારોએ ભાગ લીધો જે પૈકી જીતનાર ઉમેદવારને પાસઠ ટકા મત મળ્યા હોય અને તે ચારસો પચાસ મતથી જીતી જાય તો કુલ મતદાન કેટલું હોય છે કુલ મતદાન તો મિત્રો ખબર છે કેટલું હોય સો એ સો ટકા જ હોય કુલ મતદાન સો એ સો ટકા આદર્શ પરિસ્થિતિ ધારવાની છે કે બધા જ વ્યક્તિઓ છે વોટિંગ કરે છે એટલે કુલ મતદાન કેટલું હશે છે સો ટકા મતદાન ધારી લઈએ અને દાખલો સોલ્વ કરીએ ધ્યાન આપજો મિત્રો તો બે ઉમેદવારોએ ભાગ લીધો આપણે કીધું છે તો કુલ મતદાન આપણે લઈએ સો ટકા તો આપણને કીધું છે મળ્યા તો બીજાના ભાગમાં મિત્રો કેટલા વધ્યા બીજાના ભાગમાં વધ્યા પાંત્રીસ ટકા બીજાના ભાગની અંદર વધ્યા પાંત્રીસ ટકા તો કોણ જીત્યું કહેવાય તો કે પાસઠ ટકા મત જેને મળ્યા એ વ્યક્તિ જીત્યો કેવાય કેટલા ટકાથી જીતો કહેવાય તો એવું ન કહી શકાય કે પાંસઠ ટકાથી જીતો જીત તો કોને કહેવાય બંને વચ્ચે જે ડિફરન્ટ હોય એને આપણે જીત કહી શકીએ તો પાસઠ ટકા અને પાંત્રીસ ટકા એ બંને વચ્ચે તફાવત કેટલો છે તફાવત એટલે કે બાદ બાકી છે એને આપણે જીત કહી શકીએ તો પાંચમાંથી પાંચ જાય તો ઝીરો છમાંથી ત્રણ જાય તો ત્રણ એટલે કે એ વ્યક્તિ ત્રીસ ટકાથી જીત્યો કહેવાય એ વ્યક્તિ ત્રીસ ટકાથી જીત્યો કહેવાય પણ તમને તો કીધું છે કે વ્યક્તિ કેટલા મતથી જીત્યા છે ચારસો પચાસ મતથી જીતે છે એટલે કે ત્રીસ ટકામાં ચારસો પચાસ મત આવે છે તો કુલ મતદાન કેટલું અને ત્રીસ ટકામાં ચારસો પચાસ તો સો ટકાએ કેટલા બરાબર કુલ મતદાન આપણી પાસે માગ્યું છે તો સો ટકાએ કેટલા એટલે કે સો ગુણ્યા ચારસો પચાસ અને પહેલી જે સંખ્યા હોય હંમેશા છેદમાં આવે તો છેદમાં ત્રીસ બરાબર મિત્રો તો હવે છે આપણે છેદ ઉડાડી દઈએ તો ઝીરો ઝીરો કેન્સલ કરીએ પંદર તેરી પિસ્તાલીસ અને સો ગુણ્યા પંદર એટલે કે આપણો આન્સર આવશે પંદરસો બરાબર તો મિત્રો બધાને ખબર છે કુલ મતદાન છે કેટલું હોય પંદરસો મતદાન હોય બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અગિયાર લીટર દ્રાવણમાં દસ ટકા મીઠું છે જેમાંથી એક લીટર પાણીનું બાષ્પીભવન થઈ જાય છે તો બાકીના દ્રાવણમાં મીઠાનું પ્રમાણ કેટલા ટકા છે થોડોક છે એ લેવલની અંદર વધારો થતો જાય છે મિત્રો તમે જોઈ શકો પહેલાં એકદમ ઇઝી દાખલા હતા થોડા 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 અઘરા એક્ઝામ્પલ તરફ આપણે જઈ રહ્યા છીએ આ એક્ઝામ્પલ છે એ સોલ્વ થઈ જાય તો ઝડપથી છે મિત્રો કોમેન્ટ કરતા રહ્યો ઓપ્શન છે અગિયાર ટકા બાર ટકા નવ ટકા કે દસ ટકા અને કંઈ ના આવે તો ઓપ્શન એ તો આપણી પાસે હોય જ નોટા બરાબર પણ એ નાખવો નથી નોટાની અંદર એટલે આપણે ચેપ્ટર છે એ શીખીએ છીએ તો ખાસ ધ્યાન સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ કે અગિયાર લીટર દ્રાવણમાં દસ ટકા મીઠું છે દસ ટકા એટલે શું મિત્રો થાય દસમો ભાગ દસ ટકા એટલે દસમો ભાગ તો અગિયારનો દસમો ભાગ કરો તો અગિયારના છેદમાં દસ એટલે કે એક પોઈન્ટ એક એક પોઈન્ટ એક આ એક પોઈન્ટ એક શું છે મીઠું છે અને બાકી શું છે પાણી છે કુલ અગિયાર લીટર છે એમાં એક પોઈન્ટ એક મીઠું અને બાકી વજુ નવ પોઈન્ટ નવ બરાબર બાકી વજુ નવ પોઈન્ટ નવ આ શું છે પાણી એટલે આ બંને ટોટલ કરો તો ફરી વખત પાછો છે નવ ને એક દસ એટલે ઝીરો વધી એક નવ દસ ને અગિયાર તો ફરી વખત છે એ પાછું મિશ્રણ થઈ જવું જોઈએ ક્લિયર બધા મિત્રોને તો અગિયાર લીટર દાળમાં દસ ટકા મીઠું અગિયારના દસ ટકા એટલે એક એક જેટલું મીઠું છે બાકી વજુ અગિયારમાંથી એક પોઈન્ટ એક બાદ કરો નવ પોઈન્ટ નવ જેટલું પાણી છે થઈ હવે શું કીધું કે જેમાંથી એક મિત્રો પાણી છે કેટલું નવ પોઈન્ટ નવ એક લીટર ઘટી જાય તો હવે પાણી તમારી પાસે કેટલું વધ્યું આઠ પોઈન્ટ નવ બરાબર હવે તમારી પાસે પાણી કેટલું વધ્યું આઠ પોઈન્ટ નવ મીઠું તો ક્યાંય જતું નથી મીઠું તો એક પોઈન્ટ એક છે જ મીઠું તો એક પોઈન્ટ એક છે જ હવે ટોટલ મારો હો તો એક લિટર પાણી છે એ તમારું જતું રહ્યું તો હવે તમારું દ્રાવણ કેટલું હશે અગિયારના બદલે એક લિટર જતું રહ્યું એટલે કેટલું દસ બરાબર ટોટલ મારો તો જોઈ શકો નવ વત્તા એક એટલે દસ પોઈન્ટ મૂકીએ દસનો જીરો વધી એક આઠ ને એક વધી એટલે થઈ ગયા દસ તો હવે તમારું મિશ્રણ થઈ ગયું દસ લિટર તો આપણે પૂછ્યું છે કે એક લિટર પાણીનું બાષ્પીભવન થઈ જાય તો બાકીના દ્રાવણમાં મીઠું કેટલું એક તો આધાર તરીકે આપણે લઈશું દસ મીઠાનું પ્રમાણ છે એક એક અને આપણી પાસે ટકામાં જવાબ માંગ્યો છે એટલે ગુણ્યા સો ટકામાં જવાબ માંગ્યો છે એટલે ગુણ્યા સો ધ્યાન આપજો મિત્રો આ પોઈન્ટ દૂર કરવા માટે હું છેદમાં દસ મૂકું છું આ પોઈન્ટ દૂર કરવા માટે હું છેદની અંદર છે એ દસ મૂકું છું એટલે હવે મારી પાસે આ પોઈન્ટ છે નહીં બરાબર તો પોઈન્ટ દૂર કરવા માટે શેદની અંદર મૂક્યા દસ તો પોઈન્ટ દૂર થઈ ગયો એટલે સીધો તમારો આન્સર આવશે તો આ ઝીરો ઝીરો કેન્સલ આ ઝીરો ઝીરો કેન્સલ એટલે કે તમારો આન્સર આવ્યો અગિયાર ટકા બરાબર આન્સર આવે તમારો અગિયાર ટકા બધા મિત્રો છે ખાસ સમજાઈ ગયું છે ધ્યાન આપજો અગિયાર લીટર દ્રાવણમાં દસ ટકા મીઠું અગિયારના દસ ટકા એક પોઈન્ટ એક મીઠું બાકી નવ પોઈન્ટ નવ નવશે પાણી બરાબર હવે એક લીટર પાણીનું બાષ્પીભવન થાય નવ પોઈન્ટ નવમાંથી પાણી થઈ ગયું આઠ પોઈન્ટ નવ મીઠું તો એમનામ છે એક પોઈન્ટ એક ટોટલ મિશ્રણ થયું દસ લીટર એ એક પોઈન્ટ એક તો દસમાંથી એક પોઈન્ટ એક આ પોઈન્ટ દૂર કરીને સીધમાં મૂક્યા દસ અને ટકાની નિશાન લાવવા માટે મૂક્યા ગુણ્યા સો બરાબર તો સો સો કેન્સલ થઈ ગયા આપણી પાસે આન્સર આવ્યો અગિયાર ટકા બરાબર નેક્સ્ટ જોઈએ એ બીના એકસો પચાસ ટકા છે બી એ એ પ્લસ બીના કેટલા ટકા થાય આપજો મિત્રો પહેલાં તો આપણે આપ્યું છે કે એ બીના એકસો પચાસ ટકા છે બરાબર ગણિતમાં અગત્યનું છે મિત્રો રકમ સમજવી અગત્યનું શું છે રકમ સમજાઈ જાય એટલે દાખલો સોલ્વ થઈ જાય તો એ છે બીના એકસો પચાસ ટકા છે એટલે કે એની કિંમત છે કોની સાપેક્ષમાં આપી બીની સાપેક્ષમાં તો બીને આપણે ધારી લઈએ ધારો કે બી બરાબર સો બી બરાબર સો તો એ સે બી ના એકસો પચાસ છે સોના એકસો પચાસ ટકા કરો એટલે કે સો ગુણ્યા એકસો પચાસ ટકા નિશાની કાઢવા માટે ભાંગ્યા સો મૂકો તો સો સો કેન્સલ થાય તો માત્ર વધવાના છે તમારી પાસે એકસો ને પચાસ હું જે આંગળીથી કરું છું બીજું લઈએ તમે સમજાય છે બરાબર આવું જ લખશો તમે બીની જગ્યાએ મેં સો ધાર્યા હતો સો ગુણ્યા એકસો પચાસ ટકા નિશાની કાઢવા માટે ભાગ્યા સો મૂકશો સો સો ઉડી જશે વચ્ચે એકસો પચાસ એટલે કે એની કિંમત તમને શું મળશે એકસો ને પચાસ હવે જો અહીંયા એસી ટકા હોત તો એની કિંમત મળત એસી અહીંયા એકસો વીસ ટકા હોત તો એની કિંમત મળત એકસો ને વીસ તો એસી બી ઉપર આધાર રાખે એટલે બીને ધાર્યો આપણે સો એટલે એની કિંમત મળી ગઈ એકસો પચાસ બરાબર હવે ધ્યાન આપજો મિત્રો બી તો બીની કિંમત થાય સો એટલે હવે તમારી રકમ આવી થઈ ગઈ સો એ પ્લસ બી એ પ્લસ બી એટલે કેટલા થઈ ગયા સો વત્તા એકસો પચાસ એટલે બસો પચાસ સો એ બસો પચાસ ના કેટલા ટકા થાય સો એ બસો પચાસના કેટલા ટકા થાય સોની કિંમત કોની સાપેક્ષમાં છે બસો ને સાપેક્ષમાં જેની સાપેક્ષમાં હોય એને કેમ મૂકીએ આપણે શેદમાં એટલે બસો પચાસની સાપેક્ષમાં આપણે સોની કિંમત જોતી છે

ચાલીસ ટકા થાય તો મિત્રો અગત્યનું ક્યાં હતું અહીંયા આ ધારતા આવડવું જોઈએ બરાબર બાકી આ પોર્શન તો આપણે હમણાં જ શીખી ગયા હતા કે સત્તાવન એ છોતેરના કેટલા ટકા થાય એ વસ્તુ છે સો એ બસો પચાસના કેટલા ટકા થાય તો ત્યાંથી તો રકમ છે એ કોમન હતી માત્ર ધારવું પડે એ અગત્યનું હતું તો એ સી ઉપર આધાર રાખતું તો બીની કિંમત ધારી આપણે સો એટલે એની કિંમત એને એકસોને પચાસ ટકા એટલે મળી ગઈ એકસો પચાસ બરાબર અને પછી એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ નેક્સ્ટ એ બી ના પાંચ ગણાશે એ સી બી ના પાંચ ગણા છે કોની કિંમત ધારશું મિત્રો બીની કિંમત બીની કિંમત ધારશું તો બીની કિંમત કેટલી ધારશું આપણે સો બીની કિંમત ધારશું સો તો એ છે એ બી ના પાંચ ગણા છે એટલે સોના પાંચ ગણા એટલે કેટલા હશે પાંચસો હશે બરાબર એ સી બી ના પાંચ ગણા હશે તો બીની કિંમત સો હોય તો એની કિંમત કેટલી થાય પાંચસો થાય તો આપણે હવે ધ્યાન આપજો મિત્રો શું પૂછવું કે બી એ થી કોની સાપેક્ષમાં એની એ એથી કેટલા ટકા ઓછા કહેવાય બી એ એથી કેટલા ટકા ઓછા કહેવાય તો બી સે એ એથી કેટલો ઓછો છે તો કે ચારસો ઓછો છે બરાબર બી સે એ એથી કેટલા ઓછા છે તો કે ચારસો જેટલો ઓછો છે કોનાથી એથી તો કોને બેઝ તરીકે લેવાનું છે એ એને બરાબર એને બેઝ તરીકે લેવાનું છે કેટલો ઓછો છે ચારસો જેટલો ઓછો છે તો પાંચસો ની સાપેક્ષ સાપેક્ષ સાપેક્ષમાં ચારસો જેટલો ઓછો છે પણ મિત્રો આપણે પાસે જવાબ સેવા માંગેલો છે ટકાની અંદર તો ટકા લાવવા માટે શું કરવું પડે ગુણ્યા સો તો શે દોડાએ ઝીરો ઝીરો કેન્સલ અને ચાલીસ ભાંગ્યા પાંચ આઠ પંચા ચાલીસ આ ઝીરો છે બરાબર પચીસ હોય તો તે રકમ કઈ છે એટલે પચીસ ટકા એટલે મિત્રો ચોથા ભાગની વાત છે તમને એવું જ પૂછ્યું કઈ સંખ્યાના ચોથા ભાગનો ચોથો ભાગ કરો તો પાછા પચીસ આવે બરાબર તો ઓપ્શન ઉપરથી જાઓ તો પણ વાંધો નથી અથવા તો આપણે ગણી લઈએ કે રકમ એટલે સંખ્યા આપણે ધારી રહીએ એટલે તમને આવું પૂછ્યું એક્સનો નો ટકા એટલે બધા મિત્રો સમજાતો છે ચોથા ભાગની વાત છે વન બાય ફોરની વાત છે બરાબર તો 25% ટકાની જગ્યાએ હું સીધા લખું છું વન બાય ફોર ગુણ્યા વન બાય ફોર બરાબર પચીસ બરાબર ટકા એટલે પચીસના છેદમાં શું પચીસો કસો એટલે વન બાય ફોર ચોથા ભાગની વાત છે તો એક રકમ રકમની જગ્યાએ લખ્યું ગુણાકારમાં એટલે કે ચાર ચલો ગુણાકાર કરી નાખીએ પચીસ સોકા સો પચીસ સોકા સો ને સો ગુણ્યા ચાર એટલે આપણો આન્સર આવશે ચારસો હવે આપણો આન્સર આવશે ચારસો તમે ચેક કરી શકો મિત્રો કે ચોથો ચોથો ભાગ ભાગ કરો તો સો અને સો નો ચોથો ભાગ કરો તો ભાષા શું આવે પચીસ બરાબર સો નો ચોથો ભાગ કરો તો પચીસ નેક્સ્ટ જોઈએ કોઈ એક સંખ્યાના ના પચાસ ટકા માંથી પચાસ બાદ કરો તો જવાબ પચાસ આવે છે કોઈ એક સંખ્યાના પચાસ ટકામાંથી પચાસ બાદ કરો તો જવાબની અંદર પાછા પચાસ આવે છે તો તે સંખ્યા કઈ હશે બરાબર મિત્રો ધ્યાન આપજો તો ઓપ્શન ઉપર જવાબ આવો જોઈએ સોના પચાસ ટકા કરો પચાસ ટકા એટલે અડધું સોના પચાસ ટકા એટલે સોના અડધા સોના અડધા થયા પચાસ ને પચાસ માંથી પચાસ બાદ કરો તો જવાબની અંદર ઝીરો આવી જાય પણ તમને તો એવું કીધું જવાબ કેટલો આવવો જોઈએ પચાસ આવવો જોઈએ નેક્સ્ટ જોઈએ બસો ના પચાસ ટકા તો બસોના અડધા કરો તો સો અને સો માંથી પચાસ બાદ કરો તો જવાબની અંદર પચાસ આવે ત્યાંથી પચાસ ટકા પચાસ ટકાનો મતલબ થાય વન બાય ટુ તેમાંથી પચાસ બાદ કરો એટલે આમાંથી માઇનસ પચાસ કરો તો જવાબ શું આવે તમારો પચાસ આવે બરાબર કોઈ એક સંખ્યા સંખ્યા લીધી એક્સ એક્સના પચાસ ટકા પચાસ ટકાનો મતલબ થાય વન બાય ટુ એમાંથી પચાસ વાત કરો તો જવાબની અંદર પચાસ આવે છે તો અહીંયા થઈ ગયું એક્સ ભાંગ્યા બે આ માઇનસ પચાસ છે ને ને સામેન છાળી મોકલું તો કેવા થાય પ્લસ પચાસ એટલે પચાસ પ્લસ પચાસ તો પચાસ પ્લસ પચાસ એટલે કેટલા થઈ ગયા સો ભાગાકારમાં બે છે એ સામેન છાળા ક્યાં આવે ગુણાકારમાં તો બે ગુણ્યા સો બે ગુણ્યા સો એટલે કેટલા થાય બસો બરાબર તો આપણો આન્સર આવશે બસો તમે ઓપ્શન ઉપરથી પણ ગણી શકો કે બસોના પચાસ ટકા કરો એટલે સો આવે સો માંથી પચાસ બાદ કરો તો જવાબ નોંધાય શું આ મિત્રો પચાસ આવે બરાબર નેક્સ્ટ જો કોઈ સંખ્યાના પંચોતેર ટકામાં પંચોતેરનો ઉમેરો કરવામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે ફરી વખત જે સંખ્યા છે એની સંખ્યા આવી જાય છે તો તે સંખ્યા કઈ હશે હવે જણ આપજો મિત્રો હવે આપણને એક વસ્તુ તો ખબર હોય કે કોઈ સંખ્યાના પંચોતેર ટકા તો આપી જ દીધા છે પંચોતેર ટકા તો આપી જ દીધા છે હવે એ સંખ્યા લાવવાની હોય સંખ્યા એટલે પર્ટિક્યુલર સો સો ટકા પંચોતેર ટકા આપ્યા હવે એની સંખ્યા લાવી સંખ્યા એટલે પૂરેપૂરા ટકા સો ટકા લાવવા તો કેટલા ટકા ઘટે તમારી પાસે પંચોતેર ટકા તો છે જ બાકીના ઘટે કેટલા પચીસ ટકા એટલે કે જો એમાં પચીસ ટકા ઉમેરીજો ને તો પરિણામમાં એની સંખ્યા આવી જાય તો પંચોતેર ટકા છે એટલે બાકી કેટલા ઉમેરવા પડે તો કે બાકી ઉમેરવા પડે તમારે પચીસ ટકા પણ તમને કીધું છે મિત્રો કેટલા ઉમેર્યા એને પંચોતેર ઉમેર્યા એટલે કે પચીસ ટકાની જગ્યાએ કેટલા ઉમેર્યા પંચોતેર છે પચીસ ટકાની જગ્યાએ કેટલા પંચોતેર તો પચીસ ટકા આપણો આન્સર આવશે સો ગુણ્યા પંચોતેર સેદ પચીસ હવે આપણે છેદ ઉડાડીએ તો પચીસ તેરી પંચોતેર અને સો ગુણ્યા ત્રણ સો ગુણ્યા ત્રણ એટલે થશે ત્રણસો બરાબર સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો તો આપણો આન્સર આવશે સી બરાબર વ્યવસ્થિત રીતે ગણી શકીએ કે ત્રણસોના પંચોતેર ટકા કરો તો ત્રણસોના પંચોતેર ટકા કરો તો પંચોતેર તેરી બસો ને પચીસ અને એમાં બસો પચીસમાં ફરી વખત પંચોતેર ઉમેર તો પાછા કેટલા આવી જાય ત્રણસો આવી જાય પણ એવું આપણે ઓપ્શન ઓફ ન ગણવો છે તો પંચોતેર ટકામાંથી ઇનોવી પરિણામ લાવવા માટે ઘટે છે હવે કેટલા પચીસ ટકા પચીસ ટકાની જગ્યાએ પંચોતેર ઉમેર્યા તો સો ટકા એ કેટલા બરાબર નેક્સ્ટ આગળ વધીએ એક પરીક્ષાર્થીને પાસ થવા માટે ચાલીસ ટકા ગુણની જરૂર છે એક પરીક્ષાર્થીને પાસ થવા માટે એટલે કે રેવન્યુ તલાટી બનવા માટે બધા મિત્રોને યાદ છે ને બે હજાર સોળની રેવન્યુ તલાટી બે હજાર સોળની રેવન્યુ તલાટી છે એનું પરિણામ છે મિત્રો ચાલીસ ટકા જ હતું કે જો ચાલીસ ગુણ તમારે આવી જાય તો તમને કોમ્પ્યુટરની પરીક્ષા આપવા મળતી હતી બરાબર પણ ચાલીસ ગુણ પણ આવ્યા નહોતા તમને બરાબર મિત્રો યાદ હશે બે હજાર સોળની રેવન્યુ પેપર અઘરું નહોતું પેપર લેન્ધી હતું બરાબર એટલે આવા બધા દાખલાઓ છે થોડાક તમને લેન્ધી કદાચ લાગતા હોય તો પણ એની પ્રેક્ટિસ તો કરવી પડશે હવે હવે છે એ ગણિત અને રીઝનિંગ છે એ ઓપ્શનમાં કાઢી શકાય એવું નથી કારણ કે એક જ નોકરી એવી હતી તમારી પાસે કે જે ગણિત રીઝનિંગ વગર કદાચ તમે કરી શકતા હતા જે હતી કોન્સ્ટેબલ જે સપનું છે એ આપણે ધોવાઈ ગયું ખબર છે ને બધા મિત્રોને ત્રીસ પાંત્રીસ માર્ક્સનું છે એ રીઝનિંગ તમારી પાસે પૂછી દીધું છે એટલે એવું નથી જે સિલેબસ છે એમાંથી જ પૂછાય આ વખતે રીઝનિંગ પૂછ્યું ક્યારેક પાંચ દસ માર્કનું છે એ સરળ પણ ગણિત પણ પૂછી શકે એટલે તમે એક પણ વિષય ઓપ્શનમાં કાઢી શકો નહીં બરાબર તો નાના નાના એક્ઝામ્પલ છે એના પર તમારે ધ્યાન રાખવું પડશે એક પરીક્ષાર્થીને પાસ થવા માટે ચાલીસ ટકા ગુણની જરૂર છે તે એકસો ને ગુણ મેળવે છે અને સાઠ ગુણથી નાપાસ જાહેર થાય છે તો તે પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે બરાબર મિત્રો ધ્યાન આપજો એ ભાઈ અમને મળે છે કેટલા એકસો ને ગુણ મળે છે એક વિદ્યાર્થીને એકસો ને ગુણ છે એ મળે છે અને સાઠ ગુણથી નાપાસ થાય છે બરાબર સાઠ ગુણથી ના પાસ થાય છે એટલે કે જો એ વ્યક્તિને સાઠ ગુણ વધારે આવી ગયા હોત ને જો એ વ્યક્તિને સાઠ ગુણ વધારે આવી ગયા હોત તો શું થાત એ પાસ થઈ જત એ વ્યક્તિ પાસ થઈ જાય એટલે એકસો એંશી તો આવ્યા છે વધારે સાઠ આવ્યા હોત એટલે ઝીરો આઠ ને છ ચૌદનો છોકરો બધી બે બરાબર અને બે ને એક ત્રણ એટલે કે જો ત્રણસો ચાલીસ ગુણ આવ્યા હોત સોરી બસો ને ચાલીસ બરાબર આઠ હજાર ચૌદ ચૌદનો વધી એકને એક બે એટલે કે જો એ વ્યક્તિને બસો ચાલીસ ગુણ આવ્યા હોત તો એ પાસ થઈ જાત પાસ થવા માટે કેટલા જોવે છે ચાલીસ ટકા જોવે છે એટલે કદાચ બસો ચાલીસ ગુણ આવ્યા જ ને તો કેટલા ટકા થઈ જાય ચાલીસ ટકા થઈ જાય એનો સીધો મતલબ તો એવો જ થયો કે ચાલીસ ટકામાં કેટલા ગુણ આવે છે બસો ચાલીસ ગુણ આવે ચાલીસ ટકામાં કેટલા આવે બસો ને ચાલીસ ગુણ આવશે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે તો કુલ ગુણ તો કેટલા હોય ટકા હોય બરાબર તો સો કેટલા તો સો ગુણ્યા બસો ચાલીસ છેદ ચાલીસ ઝીરો ઝીરો કેન્સલ ચાર છક ચોવીસ સો ગુણ્યા છ તો સો ગુણ્યા છ એટલે કે આપણો આન્સર કેટલો આવે એક વિદ્યાર્થીને સત્યાવીસ ટકા ગુણ મેળવે છે નવ માર્કશીટ ના થાય છે તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે એક પરીક્ષા છે જેમાં પાસ થવા માટે કેટલા જોવે છે તો કે પાસ થવા માટે ત્રીસ ટકા ગુણ જોવે છે એક વિદ્યાર્થીને આવે છે કેટલા ટકા સત્યાવીસ ટકા ગુણ મેળવે છે એટલે ભાઈ નાપાસ થાય એ તો નક્કી જ છે કારણ કે પાસ થવા માટે કેટલા જોતા હતા ત્રીસ ટકા આવ્યા કેટલા સત્યાવીસ ટકા નાપાસ તો થયા કેટલા ટકા જ તપાસ થયા ત્રણ ટકા ઘટા બરાબર એનો મતલબ કે નાપાસ થયા છે કેટલા ટકાથી ત્રણ ટકાથી ત્રણ ટકા ઘટા એટલે ત્રણ ટકાથી નાપાસ થાય અને નવ માર્ક્સથી નાપાસ થાય એનો મતલબ કે આ ત્રણ ટકામાં કેટલા માર્ક્સ આવે છે નવ માર્ક્સ આવે ત્રણ ટકામાં કેટલા આવે નવ માર્ક્સ આવે તો પરીક્ષા કુલ કેટલા ગુણ છે ત્રણ ટકામાં નવ તો સો ટકામાં કેટલા તો સો ગુણ્યા નવ છેદમાં ત્રણ ત્રણ તેરી નવ અને સો ગુણ્યા ત્રણ એટલે આપણો જવાબ આવશે ત્રણસો બરાબર સો ગુણ્યા ત્રણ એટલે આપણો આન્સર આવશે ત્રણસો એટલે કે ઓપ્શન એ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક પરીક્ષામાં અંશ મેળવતા ગુણથી નાપાસ થાય છે અને તે જ પરીક્ષામાં આયુષી ચુમ્માલીસ ટકા ગુણ મળતા પાસ થવા માટે લઘુત્તમ ગુણ કરતાં પંદર ગુણ વધુ લાવે છે પંદર ગુણ વધુ લાવે છે તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે હવે જણાવજો મિત્રો અંશને કેટલા આવ્યા ત્રીસ ટકા અંશને કેટલા આવ્યા ત્રીસ ટકા આયુષને કેટલા આવ્યા ચુમ્માળીસ ટકા તો બંને વચ્ચે ડિફરન્ટ કેટલો હશે ત્રીસ ટકા અને ચુમ્માલીસ ટકા બંને વચ્ચે ટકામાં ડિફરન્ટ જુઓ તો એ ટકામાં ડિફરન્ટ થયો ચૌદ ટકાનો ટકામાં ડિફરન્ટ કેટલો છો ચૌદ ટકામાં હવે અંશ છે એ વીસ ગુણથી નાપાસ થાય છે જ્યારે આયુષ્યને પાસ થવા માટે જે લઘુત્તમ ગુણ છે એના કરતાં પંદર ગુણ વધારે આવે છે તો અંશને આયુષ્ય જેટલા ગુણ લાવવા હોય તો પહેલાં તો પાસ થવું પડે પહેલાં શું કરવું પડે પાસ થવું પડે એટલે પાસ થવા માટે કેટલા લાવવા પડે વીસ અને આયુષ્યને પાસ થવા કરતાંય પંદર વધુ છે એટલે હજી આયુષ્ય સુધી પહોંચવું હોય તો બીજા પંદર લાવવા પડે તો પહેલાં પાસ થવા માટે વીસ આયુષ્ય સુધી પહોંચવા માટે બીજા પંદર તો વીસ વત્તા પંદર એટલે બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે મિત્રો વીસ વત્તા પંદર એટલે બંને વચ્ચે ડિફરન્ટ ડિફરન્ટનો એટલે કે ટકામાં ડિફરન્ટ જુઓ તો ચૌદ ટકાનો અને ગુણમાં ડિફરન્ટ જુઓ તો કેટલો થયો પાંત્રીસ ગુણ એનો મતલબ કે ચૌદ ટકામાં કેટલા આવે પાંત્રીસ ગુણ આવે બધા મિત્રોને બરાબર સમજાણવું છે કે આ વ્યક્તિ નાપાસ થાય અને આયુષ્યને પાસ થવા કરતા વધારે છે પંદર આવે છે બરાબર તો પેલા પાસ થવા માટે અંશને વીસ લાવવા પડે આયુસી જેટલા ગુણ મેળવવા માટે બીજા પંદર લાવવા પડે તો કુલ વીસ ને પંદર પાંત્રીસનો વધારો કરવો પડે તો ગુણમાં વધારો કરવો પાંત્રીસનો ટકામાં વધારો કરવો પડે ત્રીસ માંથી ચુમાડી એટલે કે ચૌદ ટકા તો ચૌદ ટકામાં પાંત્રીસ તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે એટલે કે સો ટકામાં કેટલા સો ટકામાં કેટલા તો સો ગુણ્યા પાંત્રીસ પાંગ ચૌદ છે દઈએ મિત્રો સાત બે ચૌદ સાત પંચા પાંત્રીસ પચાસ બે સો અને પચો પચો એટલે પચાસ ગુણ્યા પાંચ તો બસો પચાસ એટલે કે આપણો આન્સર આવશે એ બસો ને પચાસ ખાંડના ભાવમાં શરૂઆતમાં વીસ ટકાનો વધારો થાય છે અને એક મહિના પછી ભાવમાં વીસ ટકાનો ઘટાડો થાય છે તો ભાવમાં થતો ચોખ્ખો ફેરફાર કેટલો હશે આવું ધ્યાન આપજો મિત્રો આવા દાખલા હોય કે કોઈપણ વસ્તુની કિંમતમાં પહેલાંથી વધારો થાય અને જેટલા ટકા વધારો થાય ત્યાં ત્યારબાદ તેટલા જ ટકા એમાં શું થાય ઘટાડો થાય જેટલા ટકા વધારો છો હોય એટલા જ ટકા શું થાય ઘટાડો થાય તો એકંદરે હંમેશા તેની અંદર ઘટાડો જ થતો હોય હંમેશા ત્યાંમાં શું થતો હોય ઘટાડો જ થતો હોય બરાબર કેટલો ઘટાડો થતો હોય તો કે અહીંયા જે ટકાવારી આપી હોય ને એનો વર્ગ કરી દેવાનો છે બંને જગ્યાએ સરખા જ ટકા છે બરાબર જેટલા ટકા વધારો થાય એટલા ટકા ઘટાડો થાય તો એકંદરે હંમેશા ઘટાડો થાય કેટલો ઘટાડો થાય તો કે જે આપ્યા હોય એનો વર્ગ એટલે વિષનો વર્ગ કરો તો વિષનો વર્ગ આવે ચારસો અને એને ભાંગ્યા સો બરાબર જે ટકાવારી આપી એનો વર્ગ કદાચ વિશ્નો વર્ગ ચારસો કદાચ મૂકી દેવાના હશે સો તો ઝીરો જીરો કેન્સર એટલે આપણો આન્સર આવે ચાર ટકા બરાબર એટલે કે ખાંડના ભાવમાં વીસ ટકા વધારો થાય અને પછી વીસ ટકા ઘટાડો થાય એકંદરે હંમેશા ઘટાડો થાય ને કેટલો ઘટાડો થાય તો કે ચાર ટકાનો ઘટાડો થાય બરાબર ચાર ટકાનો ઘટાડો થાય મિત્રો વિચારો દસ ટકા વધારો દસ ટકા ઘટાડો કીધો હતો તો દસનો વર્ગ સો સો ભાંજ્યાશો એટલે એક ટકાનો ઘટાડો ત્રીસ ટકા કીધો હતો ત્રીસનો વર્ગ ત્રીસ ટકા વધારો ત્રીસ ટકા ઘટાડો તો ત્રીસનો વર્ગ નવસો નવસો ભાજ્યાશો એટલે નવ ટકાનો શું થાય ઘટાડો બરાબર આવા જ દાખલા છે એ એક આપણે તમને બધા મિત્રોને ખ્યાલ છે દર સન્ડે છે દર રવિવારે આપણે સવારે દસ વાગે એક શોર્ટકટ છે એનો વિડીયો મૂકીએ છીએ બરાબર બધા મિત્રો છે લગભગ જોતા હશે તો આ છે એ આખી મેત્રના વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ થઈ શકે એટલા દાખલા છે એ એક એપિસોડની અંદર મૂકેલા છે મેચ મંત્ર આપણે નામ છે મેચ મંત્ર એના બીજા એપિસોડમાં છે એ આ રીત છે વ્યવસ્થિત રીતે તમને સમજાવેલી છે તો એક લિંક છે એ સાથે તમને શેર કરવામાં આવશે ત્યાંથી છે એ આ વિડીયો પણ તમે લેક્ચર પૂરો થયા પછી જોઈ શકશો નેક્સ્ટ એક વ્યક્તિ વસ્તુની કિંમતમાં ક્રમશઃ દસ ટકા અને ત્રીસ ટકાનો વધારો કરે છે તો એકંદરે એને વસ્તુની કિંમતમાં કેટલા ટકા વધારો કર્યો છે તો ઘણા મિત્રો છે આવા બે વધારા આપ્યા હોય ત્યારે સૂત્રો ગોખે છે એક્સ વત્તા વાય વત્તા એક્સ વાયના છેદમાં સો બરાબર એક્સ એટલે પહેલો વધારો ઘટાડો વાય એટલે બીજો વધારો ઘટાડો આવા કોઈ સૂત્રો ગોખવાની જરૂર નથી જ્યારે આવા દાખલા પૂછાય બે ક્રમશઃ વધારે આપ્યા હોય બે ઘટાડા આપ્યા હોય એક વધારો હોય એક ઘટાડો હોય તો હંમેશા આવું ધારી લેવાનું છે દસ ગુણ્યા દસ બરાબર સો દસ ગુણ્યા દસ બરાબર સો હવે ધ્યાન આપજો મિત્રો તો પહેલાં વધારો કરે છે દસ ટકાનો દસ ટકાનો મતલબ એવો થાય એ દસ વધે એ દસ વધે તો પચાસ પાંચ વધે તો દસે કેટલા વધે એક વધે દસે એક વધે બરાબર એટલે કે દસ ટકા કહે ને તો એક વધારવાના વીસ ટકા કહીએ ને તો બે વધારોના ત્રીસ ટકા કહીએ તો ત્રણ વધારશું ચાલીસ ટકા કહીએ ચાર વધારશું એસી ટકા તો આઠ વધારશું પાંત્રીસ ટકા તો ત્રણ પોઈન્ટ પાંચ વધારશું બરાબર તો આપણને કીધું દસ ટકા વધારો કરે પહેલાં દસ છે ને એમાં દસ ટકા એટલે કેટલા સમસ્યો આપણે એક તો એકનો વધારો કરીએ તો કેટલા થઈ ગયા અગિયાર ગુણ્યા પછી કીધું ત્રીસ ટકાનો વધારો તો ત્રીસ ટકા એટલે કેટલા સમસ્યો આપણે ત્રણ તો અહીંયા વધારશું ત્રણ તો દસ વત્તા એટલે થઈ ગયા તેર તો અગિયાર ગુણ્યા કરો અગિયાર ગુણ્યા તો અગિયાર ગુણ્યા તેર થશે 143 બધા મિત્રોને અગિયાર સાથે ગુણાકાર આવડતો છે કંઈ નથી કરવાનો ત્રણના 3 મૂકવાનું છે આ બેનો સરવાળો કરો ત્રણ વધતા એટલે કેટલા થાય ચાર અને એકના એક એટલે પહેલો એમના મૂકાય વચ્ચે બેનો સરવાળો મૂકાય બરાબર વધી આવતી હોય પછી ઉમેરવાની એકસો હવે પહેલાં કિંમત હતી સો સોમાંથી એકસો ને તેતાલીસ થયા સોમાંથી એકસો ને એટલે વધારો જો ઘટાડો છો તો વધારો જો

આવક કરતાં ચાલીસ ટકા વધારે હોય તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી કહેવાય આપજો મિત્રો એની આવક બીની આવક કરતાં ચાલીસ ટકા વધારે છે ચાલીસ ટકા વધારે તો ચાલીસ ટકાનો મતલબ શું થાય તો કે ચાલીસ ટકાનો મતલબ થાય ચાલીસના છેદમાં સો ચાલીસના છેદમાં સો એટલે કે વીસ બે ચાલીસ વીસ પંચા સો એટલે કે બેના છેદમાં પાંચ બરાબર બેના છેદમાં પાંચ એની આવક બી કરતાં ચાલીસ ટકા વધારે છે ચાલીસ ટકાનો મતલબ થાય ચાલીસના છેદમાં સો એટલે કે બેના છેદમાં પાંચ હવે ખાસ મિત્રો ધ્યાન આપજો આવા દાખલા પૂછાય ત્યારે જો તમને વધારે આપ્યું હોય તો ઓછું પૂછ્યું હોય અને ઓછું આપ્યું હોય તો વધારે પૂછ્યું હોય બરાબર તો આપણે કીધું ચાલીસ ટકા વધારે છે જો વધારે આપ્યું ને તો કંઈ નથી કરવાનું ચાલીસ ટકાનો મતલબ થાય બેના છેદમાં પાંચ વધારે આપે ને તો આ બે હશે ને એ છેદમાં ઉમેરી દેવાના છે બે સે છેદ અંદર શું કરશું ઉમેરી દેવાના છે તો વિચારો અહીંયા પાંચ ની અંદર બે નાખો તો કેટલા થાય સાત થાય અને આ બે એમ નામ મૂકી દો હવે જો અહીં ઘટાડો આપ્યો તો શું કરત તો પાંચ માંથી બે શું કરી દેત આપણે બાદ કરી દેત તો અહીં શું આવત ત્રણ આવત બરાબર પણ ચાલીસ ટકા વધારો કીધો ચાલીસ ટકાનો મતલબ થાય ટુ બાય ફાઈવ વધારો કીધો એટલે અંશને ઉમેર્યામાં તો પાંચ વત્તા બે થઈ ગયા સાત અંશે એમના મૂકે અને જવાબ પાછો છે એમાં ગયો ટકામાં તો ટકા નિશાન લાવવા માટે મિત્રો શું કરવું પડે તો ગુણ્યા સો કરવા પડે ટકા નિશાન લાવવા માટે શું કરવું પડે ગુણ્યા સો કરવા પડે એટલે કે આપણો આન્સર આવો થઈ ગયો બસો ભાગ્યા સાત તો સાત બે ચૌદ સાત બે ચૌદ વીસ માંથી ચૌદ ગયા તો વીસમાંથી સાત આ બધા મિત્રો છે અપૂર્ણાંક ની અંદર ફેરવતા આવડતું છે ન આવડે એ મિત્રો છે એ ખાલી ધ્યાન આપું હું અપૂર્ણાંક ની અંદર કન્વર્ટ કરતા શીખવાડું છું આપણને પૂછ્યું બસો ભાંજ્યા સાત બરાબર તો અહીંયા સુધી બધા મિત્રો તકલીફ સાત બે ચૌદ તો છ ઝીરો સાત અઠા છપ્પન અને શેષ વધી ચાર તો અહીંયા જે અઠ્યાવીસ છે એ પહેલાં લખવાના છે જે શેષ છે બરાબર એ ઉપર લખવાની છે જેના વડે ભાગ્યા એને નીચે લખવાના છે એટલે આપણે અપૂર્ણાંકની અંદર કન્વર્ટ થઈ જાય બરાબર તો આનો આન્સર આવશે અઠ્યાવીસ પૂર્ણાંક ચારના છેદમાં સાત આ જે દાખલા આપણે જોયા છે આ દાખલા પણ છે એ મેચ મંત્રના એપિસોડ ચારની અંદર છે આપણે ચર્ચા કરી જાય જો વધારો આપીને ઘટાડો પૂછે ઘટાડો આપીને વધારો પૂછે તો કઈ રીતે સોલ્વ કરવા બરાબર તો એની તમે સારી એવી પ્રેક્ટિસ છે તમે એપિસોડ ચારની અંદર કરી શકશો એક્ઝામ્પલ સોલ્વ કરીએ રાજેશના પગારમાં દસ ટકા ઘટાડો કરવામાં આવે તો ફરી વખત પગાર તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરો આપણે મિત્રો જ્યાં આપણે દસ ટકા કીધા તો દસ ટકાનો મતલબ થાય દસના છેદમાં સો દસના છેદમાં સો ઝીરો ઝીરો કેન્સલ કરી એકના છેદમાં દસ આ દસ ટકા શું આપ્યો મિત્રો આપણને ઘટાડો આપ્યો દસ ટકા શું આપવું ઘટાડો આપ્યો બરાબર તો ઘટાડો આપ્યો તો અંશને શું કરશું આમાંથી બાદ કરી દઈશું તો આ એક અને દસમાંથી એક જાય તો છેદની અંદર આવ્યા નવ ટકામાં જવાબ લાવવા માટે શું કરશું ગુણ્યા સો ગુણ્યા સો એટલે કે આપણો આન્સર આવશે સો ભાગ્યા નવ સો ભાગ્યા નવ કરીએ તો અગિયાર નવ્વા નવ્વાણું અને એકસો એટલે આપણો આન્સર આવશે અગિયાર પૂર્ણાંક એકના છેદમાં નવ બરાબર અગિયાર પૂર્ણાંક એકના છેદમાં નવ એટલે કે ઓપ્શન એ તો આ છે એ ખાસ ટ્રીક સમજાવવા માટે છે તમે એપિસોડ ચાર છે એ વ્યવસ્થિત રીતે જોઈ લેશો કંઈ નથી કરવાનો ઘટાડો આપ્યો હોય તો અંશને અંશને છે એ છેદમાંથી બાદ કરવાનો છે વધારો આપ્યો હોય

હવે મિત્રો આપણને પૂછ્યું છે ત્રણ વર્ષ પછી વસ્તી કેટલી થાય આપણને પૂછ્યું ત્રણ વર્ષ પછી વસ્તી કેટલી થાય તો હાલમાં વસ્તી દસ હજાર તો પહેલાં વર્ષે દસ ટકા વધે એટલે સો ટકા વસ્તી હોય દસ ટકા વધે એટલે એકસો દસ ટકા થાય બરાબર બીજા વર્ષે તો જે કાંઈ પહેલા વર્ષના અંતે જે કાંઈ વસ્તી હતી એમાં પાસા દસ ટકા વધે એટલે ફરીવાર એકસો દસ ટકા થાય આવું કેટલા વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી તો અહીંયા કંઈ નથી દસ હજાર હતી તો દસ હજારના એકસો દસ ટકા એકસો દસ ટકા ના એકસો ને દસ ટકા બરાબર આપણે વ્યવસ્થિત નાની જગ્યાએ ગુણાકાર એકસો દસ ટકા કાઢવા માટે સેદમાં શો આવું કેટલા વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી તો ત્રણ વખત છે એ તમારે એકસો દસ ટકા લખી નાખવાના છે જો ચાર વર્ષ કીધું હોય તો તમે ચાર વખત લખશો એક પાંચ ટકા વધારો કીધો હોય તો મિત્રો શું લખે આપણે પાંચ ટકા એકસો પાંચ ટકા બરાબર દસ ટકા ઘટાડો કીધો હોત તો શું લખાતા નેવું ટકા નેવું ટકા અને નેવું ટકાના નેવું ટકા અત્યારે વધારો કીધો છે એકસો ને દસ ટકા હવે આપણે છે એ શેદ ઉડાડી દઈએ તો ઝીરો ઝીરો કેન્સલ કરીએ બરાબર તો ત્રણ કેન્સલ કર્યા આ જે ત્રણ ઝીરો છે આ ત્રણ ઝીરો સાથે કેન્સલ કરવું હવે મારી પાસે બજાર દસ ગુણ્યા અગિયાર

તો જો અહીંયા આપણે કીધું ત્રણ વર્ષ પછી તો કંઈ નથી કરવાનું જે શરૂઆતમાં વસ્તી હોય એમાં દસ ટકાનો વધારો કે એકસો દસ ટકાના એકસો દસ ટકા એકસો દસ ટકા ત્રણ વર્ષ સુધી લખી નાખવાના છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક મશીનની કિંમત હાલમાં એક્યાસી સો રૂપિયા છે જેમાં દર વર્ષે દસ ટકાનો ઘટાડો થાય છે જો આ મશીનની ખરીદી બે વર્ષ પહેલાં જો આ મશીનની ખરીદી બે વર્ષ પહેલા થઈ હોય તો ખરીદ કિંમત કેટલી હશે તો ખરીદ કિંમત કેટલી હશે બરાબર મિત્રો ધ્યાન આપજો આની પહેલાંનો જે એક્ઝામ્પલ્સ હતો એમાં અહીંયા રકમ ત્રણ વર્ષ પછી આમાં છે બે વર્ષ પહેલાં બરાબર તો પછી હોય તો આપણે ગુણાકાર લખતા હતા કે દસ હજારના એકસો દસ ટકાના એકસો દસ ટકાના એકસો દસ ટકા આમાં પહેલાં છે તો કંઈ નથી કરવાનું આપણને પૂછ્યું છે બે વર્ષ પહેલાં તો પહેલાં હોય તો જે હાલમાં છે એ તો લખવાની જ છે એટલે એક્યાસી સો લખવાના જ છે આપણને એ પણ ખબર છે કે દસ ટકાનો ઘટાડો કીધો એટલે સોમાંથી દસ ઘટશે નેવું ટકા આવશે પણ એક્યાસી સોના નેવું ટકાના નેવું ટકા નહીં લખીએ જે ટકાવાળો પોર્શન છે એ ક્યાં લખશે ભાગાકારમાં નેવું ના નેવું ટકા ભાગાકારમાં શુક્રો મિત્રો કારણ કે આ પહેલાની વાત છે એટલે બરાબર પછીની વાત હોય તો ટકાવાળો પોર્શન ગુણાકારમાં પહેલાની વાત હોય ટકાવાળો પોર્શન છે ભાગાકારમાં હવે આપણે સોલ્વ કરી નાખીએ તો એક્યાસી સો છેદમાં નેવું ટકા કાઢવા માટે છેદમાં સો ગુણ્યા નેવું ટકા દૂર કરવા માટે સેદમાં સો છેદનો હશે તો અંશમાં એટલે બંને સો છે એ અંશમાં આવશે એટલે કે એક્યાસી સો ગુણ્યા સો ગુણ્યા સો છેદમાં નેવું ગુણ્યા નેવું ચલો મિત્રો ઝડપથી આપણે છેદ ઉડાડી દઈએ તો ઝીરો ઝીરો કેન્સલ નવ નવ એક્યાસી તો તમારી પાસે વધ્યા સો ગુણ્યા સો સો ગુણ્યા સો એટલે થશે દસ હજાર સો ગુણ્યા સો એટલે થશે દસ હજાર એટલે કે મશીનની કિંમત છે એ બે વર્ષ પહેલાં કેટલી હશે દસ હજાર હશે એટલે કે આપણો આન્સર આવશે ઓપ્શન એ બરાબર તો આપણો આન્સર આવશે ઓપ્શન એ તો અહીંયા સુધી છે એ ટકાવારી ચેપ્ટર છે આપણે રાખીએ છીએ બધા મિત્રો છે એ ચેપ્ટરનો કન્સેપ્ટ છે એ ખબર પડી ગઈ છે સાથે મેં તમને છે એ એક બે લિંક પણ આપે છે જેને આપણે અગાઉ છે એપિસોડની અંદર ચર્ચા કરી ગઈ છે અને ખાસ યાદ રાખજો મિત્રો આવા જ એપિસોડ છે એ દર રવિવારે દસ વાગે સવારે દસ વાગે આપણે યુટ્યુબ ચેનલ ઉપર છે એ મૂકીએ છીએ સાથે સાથે તમારા માટે અગત્યના વિડીયો હોય બીજા વિષયોના એ પણ મૂકે છે તો આ બધા વિડીયો તમને રેગ્યુલર મળતા રહે એ માટે યુવા કરિયર એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર મળીએ જય હિન્દ જય ભારત